पहेलाना समय में लाकनो वपराश वधु थतो त्यारे लोकोने शारीरिक तकलीफों एटली न हती जेटली हालना समय में प्लास्टिकना वपराशथी थवा मांडी छे। पहला लोको पोताना घरों में ऑफिसों में लाकड़ानी खुर्शीओ टेबलोनो वुडन फ्लोरिंगोनो उपयोग करता त्यारे लोकोने घुटणना दुखावा के पाइल्स जेवी समस्याओ पण नहिवत प्रमाण में हती। जारे प्लास्टिक अने रेक्सिननी खुर्शीओ फर्निचरनो वपराश वधता आ बधी तकलीफों वधु प्रमाण में जोवा मळी रही छे। कारण के लाकड़ाना फर्निचर के वस्तुओं ऑक्सिजन ग्रहण करी शकता शरीर ने जरूरी वायु मळी रहेतो जे प्लास्टिकना फर्निचर में अभाव जोवा मळता शारीरिक रोगों केसों में वधारो जोवा मळी रह्यो छे। त्यारे आ मुद्दे परम पूज्य डॉक्टर ज्योतिनाथ बाबाए जणाव्यु हतुं के आपणे ज्यारे नाना हता त्यारथी જ્યારે અમારી વાત કરીએ તો અમે સમજતા થયા ત્યાં સુધી એક ભજન આવતું હતું કે જીતે બી લકડી મરતે બી લકડી, લકડીના એટલે લાકડાના ઉપયોગની વાત એમાં લખીતી અને તે લાકડાની મને ઘણા વખતથી હું અધ્યયન કરતો હતો, લોકોની મારી પાસે ફરિયાદ આવે આયુર્વેદિકમાં કામ કરીએ એટલે, અને તેને ધ્યાનમાં લીધું કે આ કેમ તો હાલના તબક્કામાં તમે બાળક જન્મે ત્યારે લીંબોડી આપતા હતા ચૂસવા માટે પેટા મજબૂત થાય તેની જગ્યાએ પ્લાસ્ટિકની ચાવી એક પ્રકારની આવે છે જે ચાવવા આપે છે, ખરેખર એની અંદર લીંબોડીના ગુણ આવતા હતા તે નથી આવતા। એવી રીતે દરેક વનસ્પતિના કથરૂટ વાપરતા હતા, આડલી વેલણ, એનથી આગળ જતા રહો તો સંતો આજે પણ ઘણા બધા સંતો એવા છે મારા જેવા કે હું પોતે પણ લાકડામાં જમું છું। આ પ્રણાલીઓ પાછી દૂર જતા રહી, આપણે પ્લાસ્ટિક આવી ગયું, બેસવા માટે પ્લાસ્ટિક, ખાવા માટે પ્લાસ્ટિક, રહેવા માટે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ, સરવાળે શું થયું? અત્યારે જે સ્ટીલ વાપરે છે તે તમને કદાચ નહીં ખબર હોય, પણ હું કહી દઉં કે લોખંડ એ રાહુનું પાત્ર છે। હવે તમારામાં નેગેટિવિટી આવે નહીં તો શું આવશે? બીજું કે જે લાકડાની અંદર ખાવાનું બનતું હોય, જે લાકડાની અંદર ખાવાનું પીરસાતું હોય, તે લાકડું શરીરની પૌષ્ટિકતા વધારે છે, ઇમ્યુનિટી વધારે છે, અત્યારે કોરોનામાં જ બહુ જરૂરી છે, બધા પ્રયત્ન કરે છે, પણ એ જ લાકડું તમારા શરીરને ઔષધીય ગુણ પૂરા પાડે છે। લાકડાના ફ્લોરિંગ આવતા હતા, અત્યારે પણ તમે ઘણી બધી જગ્યાએ એમએસ યુનિવર્સિટીમાં સેન્ટ્રલ લાઇબ્રેરીમાં જાઓ તો લાકડાના ફ્લોરિંગ છે। લાકડાના ફ્લોરિંગમાં રહેવાવાળા લોકોને ઘૂંટણના દુખાવા થતા નથી, કારણ કે લાકડું એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે। જ્યારે તમે સ્પાટેક વાપરો છો, જે ટાઇલ્સો વાપરો છો મોડર્નાઇઝેશનમાં, તે વસ્તુ સ્થિતિસ્થાપકતા ન ધરાવતા હોવાથી સીધે સીધો જર્ક ઘૂંટણ પર આવે છે અને સરવાળે મોટાભાગે લોકોને ઘૂંટણના દુખાવા થાય છે। વાત કરીએ ખુરશીની, પ્લાસ્ટિકની ખુરશીની રિવોલ્વિંગ ચેર શરૂઆતમાં બહુ સારી લાગે, પણ લાકડાની ખુરશી જો વાપરતા હશો તો કદી સાયટિકા નહીં થાય, પાઇલ્સ નહીં થાય, કારણ કે એની અંદરથી ઓક્સિજન મળી રહે છે। જ્યારે દરેક કોષને ઓક્સિજનની જરૂર પ્લાસ્ટિકમાં કે રેક્ઝિનમાં કદી મળતો નથી, એટલે આ સરવાળે લાકડું ન ઉપયોગ કરવાથી જે નુકસાન થાય છે તે કદી પણ વર્ણન કરી શકો તેમ નથી, કારણ કે આ બહુ મોટો વિષય છે। પણ દરેકને વિનંતી કે ફરી પાછા આપણે આપણી સંસ્કૃતિ તરફ વળીએ, લાકડાનો ઉપયોગ કરીએ, કારણ કે લાકડાથી શરીરની દેશની લોકોની સ્વચ્છતા વધશે અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ બી ઘટશે।